ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મહીમ પટેલ. નેક્સ્ટ લેક્ચર આપણે અભ્યાસ કરવો છે ભારતના અષ્ટ સંસ્કાર વિશે. ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે ભારતના અષ્ટ સંસ્કારમાં દરેકે દરેક સંસ્કારનો મતલબ શું અને એને શું કરવા કરવામાં આવે છે. સ્વેદન છે, મર્દન છે, મૂર્છન છે, ઉત્તાપન છે, પાતન, રોધન, નિયમન અને દીપન. આ બધા જ સંસ્કાર જે છે ભારત જે એક્સપેક્ટેશન બહારની ગતિ ધરાવે છે. ચલ છે, ભારત ચલ છે, ચપલ છે, ખેચર છે, ગતિમાન છે. એટલે ભારતની ગતિ વધારે છે, સાઇડ ઇફેક્ટ વધારે છે રો ભારતની, રો મર્ક્યુરીની. પરંતુ એના ઉપર અષ્ટ સંસ્કાર કરવામાં આવે છે. કેમ? કારણ કે અષ્ટ સંસ્કાર દ્વારા શું કરવામાં આવે છે, ભારતને આપણા જે છે નીતિ નિયમો પ્રમાણે જે છે એક્સપેક્ટેશન પ્રમાણેની ગતિવાળો, ઇફેક્ટવાળો અને સાઇડ ઇફેક્ટ ઓછી અને પ્રોપર્ટી જે છે એની વધારે મળે, મેડિસિનલ પ્રોપર્ટી એની વધારે મળે જે છે એના માટે જે છે એના ઉપર શું કરવામાં આવે છે, અષ્ટ સંસ્કાર નામની પ્રક્રિયા કરવામાં આવે છે. યુએસ જનરલ ને બધા જે છે રો પારદ ઉપર, રો મર્ક્યુરી ઉપર જે છે એ લોકો શું કરે છે, રિસર્ચ કરે છે. એટલે એની અંદર ટોક્સિક મટીરિયલ પાવાનું છે જ, પરંતુ અષ્ટ સંસ્કાર પછીના પારદની અંદર જો રિસર્ચ કરવામાં આવે તો જે છે એની અંદર ટોક્સિસિટી તો નહીં જ, પરંતુ મેડિસિનલ પ્રોપર્ટીઝ વધારે જે છે જોવા મળે છે અને એક્સપેક્ટેશન પ્રમાણેની જે છે ઇફેક્ટ જે છે, નો સાઇડ ઇફેક્ટ એન્ડ એક્સપેક્ટેશન પ્રમાણેની જે છે ઇફેક્ટ જે છે જોવા મળે છે જો એનો પ્રોપર જે છે યુઝ કરવામાં આવે પ્રોપર ડિઝીઝની અંદર. તો આજે આપણે વાત કરવી છે કે હાલના સબૂત પ્રમાણે કહેવામાં આવે છે કે હાલ માત્ર ત્રણ સિદ્ધાંતોને જ ગણવામાં આવે છે આ બધા આઠ સંસ્કાર કરવા માટે. એટલે જુઓ, પહેલાં તો શું હતું, બધું ડિટેલમાં થતું હતું. પહેલાં આપણે વિચારીએ કે લગ્ન પણ કેવા થતા, પાંચ છ દિવસ લાંબા, સાત આઠ દિવસ, દસ દિવસ લગ્ન થતા હતા કે ત્રણ દિવસ બધા આવે, પછી બે દિવસ બધા જમે, માંડવો રોપાય, દરેકે દરેક પ્રોગ્રામ જે છે લાંબા લાંબા થતા. તો બધું જ જે છે ડિટેલમાં હતું. ચલો એ તો વાત અલગ. પછી કોઈ પ્રાણ પ્રતિષ્ઠા હોય તો એમાં પણ કેવું હોય, ડિટેલ્સ હોય કે પાંચ છ સાત દિવસ સુધી હોય. અત્યારે કોઈને ટાઈમ નથી, ટાઈમ નથી ભાઈ. ચલો તો આઠ સંસ્કાર કરતાં કરતાં તો કેટલી વાર થાય, 140 કરોડ દેશવાસીઓ છે, ક્યારે કરી દઈએ. એમના માટે ભારત પોકળ હોય 140માં, ચલો 140 નહીં પરંતુ 14 કરોડને પણ આપણે મર્ક્યુરી મેડિસિન જે છે મર્ક્યુરી પૂરો પાડવો હોય મેડિસિનલ વેલ્યુ તરીકે, અથવા રસશાસ્ત્રની મેડિસિનનો ઉપયોગ કરવો હોય મર્ક્યુરીનો, તો એમાં પણ કેટલો બધો ટાઈમ જાય. તો આઠ સંસ્કારને શું કર્યું આપણે, ત્રણ સંસ્કારની અંદર રૂપાંતરિત કરી દીધા, ઇન્ડિયન જુગાડ. તો ત્રણ સંસ્કારની અંદર શું છે, એક છે સ્વેદન, બીજો છે મર્દન અને ત્રીજો છે પાતન. હવે આ સંસ્કાર જે છે શું કર્યું કે એની ઇફેક્ટ જેની સેમ હતી એ સંસ્કાર બધા ભેગા કર્યા. દાખલા તરીકે સ્વેદન, નિયમન અને દીપન. એટલે સ્વેદિની, સ્વેદન, નિયમન અને દીપન ત્રણે ત્રણ સંસ્કાર એકની અંદર જ કરવામાં આવે છે. એક પ્રોસિજર થ્રુ આઉટ ધ પ્રોસિજર જે છે, એક પ્રોસિજર પહેલાં સ્વેદન કરી દે, પછી નિયમન સંસ્કાર કરી દે અને લાસ્ટમાં દીપન કરી દે. પ્રોસિજર એક જ થાય. એટલે એક થઈ ગયું સ્વેદન સંસ્કાર, બીજો સંસ્કાર છે મર્દન, મર્દન અને મૂર્છન સંસ્કાર એ મર્દન સ્વરૂપે કરવાનો, અને પાતનની અંદર પાતન અને ઉત્થાપન સંસ્કાર જે છે એ પાત્રના સ્વરૂપે જે છે નામ સ્વરૂપે કરવામાં આવ્યો. તો ત્રણ સંસ્કાર થઈ ગયા, પહેલા આઠ હતા, ભલે ટાઈમ હતો, વ્યવહાર હતો, સંબંધ હતો, પછી આઠમાંથી જે છે સંબંધ ના રહ્યો, વ્યવહાર ના રહ્યો, ટાઈમ ના રહ્યો, તો હવે ત્રણ ઉપર આવી ગયા, સ્વેદન, મર્દન અને પાતન. સ્વેદનની અંદર સ્વેદિની, મર્દનની અંદર મમુ અને પાતનની અંદર પાઉંભાજી. તો પાઉં, પાતન અને ઉત્થાપન એ રીતે. તો રોધન બોધન માટે કોઈ ચોક્કસ ક્રિયા કરવામાં આવતી નથી એવું અહીંયા લખેલું છે કે રોધન જે સંસ્કાર છે કે જે શું કરતો હતો એની ઇફેક્ટને શું કરતો હતો, રોધન રિહેબિલિટેશન, એની ઇફેક્ટ જે છે જે સાઇડ ઇફેક્ટ હતો એને ઘટાડતો હતો, તો એના માટે કોઈ પ્રોસિજર કરવામાં આવતી નથી. એ જે છે ખાલી એક સંસ્કારનું નામ છે. આપણે પહેલાંના જેવું છે કે ભાઈ છોકરું મસ્તી કરતું હોય તો પછી દર વખતે એને મારવાની જરૂર નથી, કેટલીક વાર ઇશારો પણ કાફી છે. તો એ પ્રમાણે રોધન સંસ્કાર પણ છે કે અષ્ટ સંસ્કાર કરતા હોય ત્યારે એકાદ સંસ્કાર એવો પણ હોય કે જેની અંદર શું હોય, ઈશારો જ કાફી છે, એ સંસ્કાર કરવાની જરૂર નથી એ ટાઈપનું છે. ખાલી રોધન બોધન સંસ્કારની અંદર શું કરવામાં, ભારતને ત્રણ દિવસ બોટલમાં સલાઈન વોટર સાથે રાખવામાં આવે છે, કોઈ પ્રોસિજર નથી, પરંતુ ત્રણ દિવસ જે છે સલાઈન વોટર સાથે રાખવાનો છે એ જ શું છે, એની રોધન સંસ્કાર છે, એનો રિહેબિલિટેશન સંસ્કાર છે. તો આ જે છે રોધન સંસ્કાર પણ ઇમ્પોર્ટન્ટ છે, એ કરવો પડે, એવું નહીં કે નહીં કરવાનું, ત્રણ દિવસ તેથી બોટલમાં રાખવાનું છે. તો સ્વેદન, મર્દન, મૂર્છન, ઉત્થાપન, પાતન જે છે આનાથી શું થાય,
દોષોનો નાશ થાય અને પારદની શુદ્ધિ થાય. એટલે પારદ શું થાય? ક્લીન થાય. પારદ જે છે ક્લીન થાય. જ્યારે રોધન નિયમન અને દીપનથી શું થાય? એના બળ અને તેજની અભિવૃદ્ધિ થાય. આપણે આગળ ભણ્યા હતા, જુઓ શું ભણ્યા હતા, કે આ અષ્ટ સંસ્કારમાં પારદનું શોધન પણ થાય અને પારદના સંસ્કાર પણ થાય. તો જે પાંચ સંસ્કાર છે ઉપરના, એ શું છે? દોષ મુક્ત કરે છે. અને બીજા જેના ત્રણ સંસ્કાર છે એ શું કરે છે? એને બળ તેજની ગુણોની વૃદ્ધિ કરે છે, કે સ્વેદના મળદાના મૂર્છાપન ઉત્થાપન પાતન દોષ નાશન, દોષનો નાશન કરે છે. અને રોધન નિયમન દીપન શું કરે છે? એના તેજ એના બળની વૃદ્ધિ કરે છે અને મેડિસિનલ પ્રોપર્ટીસનો જે છે ડેવલપ કરે છે. તો આ સંસ્કાર જે છે બહુ બહુ ઉપયોગી છે. આજે આપણે વાત કરી કે કઈ રીતે આઠમાંથી ત્રણ સંસ્કાર થયા અને એ ત્રણ સંસ્કાર પ્લસ રોધન સંસ્કાર વિશે વાત કરી, કયા સંસ્કાર એ પારદના દોષોનો નાશ કરે છે અને કયા સંસ્કાર એના બળની તેજની અભિવૃદ્ધિ કરે છે એના વિશે વાત કરી. તો નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વેદન સંસ્કાર ફર્સ્ટ નંબર શ્રી ગણેશાય નમઃ કરીશું. સ્વેદન સંસ્કાર બહુ જ સારો છે, ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરેસ્ટિંગ છે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય મંત્રી. નમસ્કાર.